આજે આપણે ધોરણ 7માં સંસ્કૃત ભણવાનું છે. સંસ્કૃતમાં આપણો ત્રીજો પાઠ કોડરૂપ કોણ નિરોગી એ વિશે આપણે પાઠ ભણ્યા હતા, પાઠને સમજ્યો હતો. આજે આપણે પાઠને સ્વાધ્યાય પોથી પૂરવાની છે. તો તમને બધાને હોમવર્ક આપ્યું હતું એ થઈ ગયું છે અને તમારે વોટ્સઅપ ઉપર સેન્ડ પણ કરી દેવાનું રહેશે. હવે તમારે આજે ત્રીજો પાઠ કાઢો, એની અંદર આપણે સ્વાધ્યાય પોથી પૂરવાની રહેશે. ત્રીજો પાઠ પૂરો થાય પછી આપણે ચોથો પાઠ ચાલુ કરીશું. તો બધાએ સ્વાધ્યાય પોથી કાઢો અને સ્વાધ્યાય પોથી સારા અક્ષરે અને સુંદર આમ વ્યવસ્થિત ચોખ્ખી પૂરવાની છે. અને જે હું હોમવર્ક આપું છું એમાં વિકલ્પ હોય તો વિકલ્પનો આપણે સવાલ લખીએ છીએ અને પછી સીધો એ કે બી જવાબ નહીં લખવાનો. દાખલા તરીકે મેઘો વસંતી, અથવા તો જો હું પ્રશ્નનો જવાબ બોલું છું, અથવા તો જો કે અરુક એટલે શું, તો અરુક એટલે એ મજાક, બી હિતકારી, સી નિરોગી કે ડી મિતાહાર, તો કે સી નિરોગી થાય. અરુક એટલે નિરોગી, તો બધા સી લખી નાખે. નિરોગી એમ જવાબ લખતા નથી, પણ તમારે હોમવર્કમાં જવાબ પૂરેપૂરો લખીને મોકલવાનો રહેશે. એટલે હોમવર્ક બધાને ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર સેન્ડ કરી દેવાનું અને જવાબ પૂરા લખવાના રહેશે, સવાલ જવાબ બંને. તો ચાલો હવે બધા સ્વાધ્યાય પોથી કાઢો અને આપણે સ્વાધ્યાય પોથી જઈ પૂરીએ. તો આ છે ત્રીજો પાઠ કોડરૂપ એટલે કોણ નિરોગી છે. તો એમાં છે પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખવાનો રહેશે. તો આ શું છે, વિકલ્પનો સાચો જવાબ સામે આપેલા બોક્સમાં લખવાનો રહેશે. તો ચાલો પહેલો પ્રશ્ન શું છે, પક્ષી કુત્ર ગચ્છતિ, પક્ષી ક્યાં જાય છે, તો કે પક્ષી ગૃહમ આકાશે, વૃક્ષમ કે ઋષિમ, તો કે આકાશે. તો બી શું આવશે, બી તો પહેલાં બોક્સમાં લખો બી. હવે આવે છે બીજું, સહ પક્ષી પુનર્વદતિ, પક્ષી છે વારંવાર શું બોલે છે, તો કે કોડરૂપ, તો કોણ નિરોગી એમ. તો બીજા ખાનામાં શું આવશે, એ. હવે આવે છે ત્રીજું, ત્રીજામાં શું છે, જો પહેલામાં શું હતું યાદ રાખજો, બી, બીજામાં એ અને હવે ત્રીજું, પક્ષી દ્વારમ દ્વારમ કી પૂછતી, પક્ષી દ્વારે દ્વારે જઈને શું પૂછે છે, સહ ધાન્ય ખાધમે, સહ હિતમુકસ્તિ, ગહ વન ગચ્છતિ, કે સહ એકમ પ્રશ્ન પૂછતી, તો કે પક્ષી વારંવાર જઈને એક જ પ્રશ્ન પૂછે છે. સી શું આવશે, સી તો ત્રીજામાં લખો સી. ચોથું, જના કી કુર્વંતી, લોકો છે એ શું કરે છે, તો કે વાર્તાલાપ, ભોજન, ઋષિ નમંતી કે ઉપવાસ, તો કે બધા લોકો છે એ પક્ષીની મજાક ઉડાડતા હતા, એટલે ડી આવશે. શું આવશે, ડી, એટલે ચોથામાં લખો ડી. પાંચમો, યદા કોણ પી ઉત્તરમ ન દદાતી, તદા પક્ષી કી કરોતી, કોઈ ઉત્તર નથી આપતો ત્યારે પક્ષી શું કરે છે, તો કે પક્ષી સહ નિરાશ ભવતી, તો કે સહ નિરાશ ભવતી, એટલે પાંચમામાં આવશે એ. છઠ્ઠું, પક્ષી વનમ ગતવા, કુત્ર ઉપવંશંતી, પક્ષી વને જઈ પછી શું કરે છે, શું જોવે છે, તો કે વૃક્ષ. તો હવે શું આવશે, સી, એટલે છઠ્ઠામાં સી. વૃક્ષ અધ કહ અસતિ, તો કે વૃક્ષની નીચે કોણ હતું, તો કે વેધરસિંહ વાઘભટ. સાતમામાં આવશે ડી. હિતભૂક એટલે શું, હિતભૂક એટલે માપસરનું ભોજન, વધુ ભોજન, ઋતુ પ્રમાણે કે હિતકારી, તો કે સી, હિતકારી ભોજન, એટલે આવશે સી. નીચે આપેલા શબ્દોમાંથી વેધરસિંહ જેવો શબ્દ શોધીને લખો, તો કે દેવરસિંહ, એટલે નવમામાં આવશે ડી. વૃક્ષ નીચે કયા ઋષિ છે, ચરક, વેદવ્યાસ, વ્યાઘભટ કે અત્રી, તો કે વાઘભટ, એટલે દસમામાં આવશે સી. આકાશ માટેનો સંસ્કૃત શબ્દ આપો, એટલે આકાશ માટે ગગન શું આવશે, ગગન સમાનાર્થી, એટલે અગિયારમામાં બી.
તો આ આપણે 1 થી 11 વિકલ્પો જોયા, જે આગળ વિકલ્પો છે. તો ફરીવાર એકવાર આપણે વિકલ્પો જોઈ લઈએ. પહેલામાં શું આવશે? બી, બીજામાં એ, ત્રીજામાં સી, ચોથામાં ડી. ત્રીજામાં સી, ચોથામાં ડી, પાંચમામાં એ, છઠ્ઠામાં સી. છઠ્ઠામાં શું આવશે? સી. સાતમામાં ડી, આઠમામાં સી, નવમામાં ડી, દસમામાં સી અને અગિયારમામાં બી. એ અને બી, એ સી, ડી, એ સી, ડી સી, ડી સી અને બી. આ તમારે જોઈ લો અને તમારે સ્વાધ્યાય પોથીમાં ટીક કરી નાખો. હવે આપણે આગળ જોઈએ. હવે 11મો પ્રશ્ન, અરુક એટલે શું? અરુક એટલે શું થાય? તો કે નિરોગી. સી એટલે 11મામાં સી. બારમામાં સી. 13મું, સહ ખાલી જગ્યા વધતી કોડરૂપ હતી. તો સહ પુનર્વધતી. શું આવશે? પુનર્પુનર બી. વૃક્ષસ્ય ખાલી જગ્યા વેધર્શી વાગ્ભટ અસ્તી. તો કે અધઃ એટલે એમાં શું આવશે? સી. ખાલી જગ્યા પક્ષી ઋષિ સમીપ આગચ્છતી. તો કે સંતુષ્ટ પક્ષી એટલે બી. જોઈ લો, 12મામાં સી, 13મામાં બી, 14મામાં સી અને 15મામાં બી. સી, બી, સી અને બી. હવે આવે છે પ્રશ્ન બીજો. નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની. પક્ષી વધતી યોહો હિત ભૂક અસ્થિ સહ અરુક ભવતી. શું કહે છે? જે સારું ભોજન કરે છે એ નિરોગી હોય છે? તો કે પક્ષી એવું કહેતો નથી એટલે ખોટું. કોણ કહે છે? ઋષિ કહેતા હોય છે એટલે આ આવશે ખોટું. પક્ષી નિરાશ ભવતી. તો કે હા, પક્ષી નિરાશ એટલે સાચું. યહ હિતકારી ભોજન ન કરોતી. તો આપણે ભોજન હિતકારી કરવું જોઈએ એટલે આ ખોટું છે. ન કરોતી પણ કરવું જોઈએ. સહ એવમ નિરોગી ભવતી. તો આ આવશે સાચું. સંતુષ્ટ પામેલું પક્ષી ઋષિની પાસે જાય છે. સાચું. હવે તમને ફરીવાર કરાવું છું. પહેલું ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું સાચું અને પાંચમું સાચું. ફરીવાર એકવાર જોઈ લઈએ. પહેલું ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું સાચું અને પાંચમું સાચું. એ તમારે આ તમારે બોક્સ આપેલા છે અહીંયા, એની અંદર કરી નાખવાનું રહેશે આવી રીતને. હવે આવે છે આપણે પ્રશ્ન ત્રીજો. પ્રશ્ન ત્રીજામાં આપણને શું કીધું છે? પ્રશ્ન ત્રીજો એવું કીધું છે, નીચેના સંસ્કૃત શબ્દનો સાચો અર્થની તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધવાનો છે. કોડરૂપ એનો અર્થ શું થાય? તો કે કોણ નિરોગી છે. તો તમારે બધાએ આ ખાલી જગ્યા આપેલી છે એમાં લખી નાખવાનું છે કોણ નિરોગી છે. અત્યારે તમે ટીક કરી નાખજો આવી રીતને, પછી અહીંયા તમે લખી નાખજો એટલે નિરાતે સારા અક્ષરે લખાય છે. વેધર્સી. તો કે વેદ ઋષિ. ક્યાં લખવાનું? અહીંયા વેદ ઋષિ એમ. શૃણોતી એટલે સાંભળે છે, એ પણ અહીંયા લખી નાખવાનું. હિતભૂક એટલે હિતકારી ભોજન કરનાર, એ અહીંયા લખી નાખવાનું. ઋતભૂક એટલે ઋતુ અનુસાર ભોજન કરનાર. અન્નત્રમ એટલે પછી અને સ્વસ્થાનમ એટલે પોતાના સ્થાને. તો આ બધા તમારે અહીંયા લખી નાખવાના રહેશે. એકવાર ફરીવાર ટીક કરી લો. કોડરૂક એટલે કોણ નિરોગી, વેધર્સ એટલે વેધ ઋષિ, શૃણોતી એટલે સાંભળે છે,
हितभूक એટલે હિતકારી ભોજન કરનાર, ઋતુભૂક એટલે ઋતુ અનુસાર, અનંતરમ એટલે પછી, અને સ્વસ્થાનમ એટલે પોતાના સ્થાને. આ બધા મેં ટીક કરી, તમારે અત્યારે પેન્સિલથી ટીક કરી નાખવાના અને પછી અહીંયા લખી નાખવાના રહેશે. હવે આપણે પહોંચ્યા પ્રશ્ન ચાર. પ્રશ્ન ચારમાં એવું કીધું છે, નીચેના સંસ્કૃત શબ્દના સમાનાર્થી સાચો શબ્દ હોય તેની સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. પક્ષી, તો પક્ષી એટલે શું થાય? તો કે ખગ. શું થાય? ખગ હ. તમારે અહીંયા લખી નાખવાનું રહેશે, ખ ગ હ. એટલે પહેલામાં ખગ હ, આકાશમ એટલે ગગન હ, તો તમારે અહીંયા લખવાનું ગ ગ ન હ. આવી રીતને લખવાનું ગ ગ ન હ. આ બીજાનો જવાબ છે. હવે છે ત્રીજું, વૃક્ષ હ એટલે તરુ. શું થાય? વૃક્ષ હ એટલે તરુ. અહીંયા લખી નાખવાનું ત રુ. રોગ એટલે નિરોગી, નિરોગ એટલે નિરોગ એટલે રોગ વગરનું. તો પહેલામાં ખગ હ, બીજામાં ગગન હ, ત્રીજામાં તરુ અને ચોથામાં નિરોગ હ. એ તમારે અહીંયા લખી નાખવાનું છે. બધાએ પ્રશ્ન ત્રણમાં ટીક કરી નાખવાના, પ્રશ્ન ચારે ટીક કરી નાખવાના છે, અને પછી ક્યાં લખવાના છે એની સામે લખવાનું છે. પ્રશ્ન ચારમાં ફરીવાર ટીક કરી લો, પક્ષી એટલે ખગ હ, આકાશ એટલે ગગન હ, વૃક્ષ એટલે તરુ, અને અરુક હ એટલે નિરોગ હ. હવે આપણે પહોંચ્યા પ્રશ્ન પાંચ. નીચે આપેલા સંસ્કૃત શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધવાનો. હવે શું આવે છે વિરુદ્ધાર્થી? તો કે પુનર પુનર એટલે વારંવાર. એનો અર્થ શું થાય? શૈન હ, શૈન હ. અત્ર હ તો કે તત્ર. અધ હ એટલે અપ્રી. પ્રશ્નમ એટલે ઉત્તરમ. નિરોગ હ એટલે અરોગ હ. ભોજનમ એટલે નિંદ્રા. અને અનંતરમ એટલે પૂર્વમ. તમારે એટલા ટીક કરી નાખવાના છે. ફરીવાર કરાવું છું. પુનર પુનર એટલે શેને શેન. અત્ર એટલે તત્ર. ધ એટલે ઉપરી. પ્રશ્નમ એટલે ઉત્તરમ. નિરોગ એટલે અરોગ. ભોજનમ એટલે નિંદ્રામ. અને અનંતરમ એટલે પૂર્વમ. આ બધા જવાબ અહીંયા લખી નાખવાના છે તમારે. આ પણ તમે ટીક કરી નાખો એટલે પેલ છે. પછી તમારે સારા અક્ષરે લખવાના રે. આપણો પ્રશ્ન પાંચ પણ અહીંયા થઈ ગયો. હવે આપણે જોઈએ પ્રશ્ન છ. પ્રશ્ન છ નાનોકડે એવો જોઈ લેવી, પછી આપણે બીજું બધું છે એ આવતા લેક્ચરમાં જોઈશું. તો કે નીચે આપેલ શબ્દોની સંધિ કરો. ક અર વત્તા ઋ. હવે જુઓ, ક વત્તા એક મિનિટ, ક વત્તા અરુ. અનો આપણે કો અખર નાખવાનો. શું કરી નાખવાનું? કોડ્રુક. હા, અ છે આપણે બધાને ખબર છે કે સંસ્કૃતમાં અ છે એ લોપ થાય ને ડ વચાય છે, અને આગળનો જે શબ્દ હોય એને કાનો માત્ર આવી રીતને લાગી જાય છે. એટલે તમારે પહેલામાં ક વત્તા અરુક લખેલું છે એનું શું થઈ જશે? કોડ્રુક. શું થાય છે? કોડ્રુક. એટલે તમારે અહીંયા લખી નાખવાનું છે કોડ્રુક. બીજું ક વત્તા અપી. મેં હમણાં જ કીધું હતું અ હોય એનું શું થાય છે? લોપ. અને કનિયો કાનો માત્ર લાગી જાય છે એટલે કોડ પી. પણ વચાય શું? કોપી. હવે આવે છે વેધરસી. તો વેધરસી, વેધ વત્તા શું છે? ઋષિ. એને આપણે ગુજરાતી જેમ જ લખી નાખવાનું. આપણે ગુજરાતીમાં કેમ લખી છીએ? વેધરસી. શ્રી ઋષિનો ઋ અને સી બંનેને જોડીને બને છે. શું બને છે? બંનેને જોડીને બને છે શ્રી, એટલે વેધરસી. હવે આવે છે ચોથું, એકમ એવમ. તો એનું આવશે એકમ અવમ. શું કામ?
તો કે મ છે એ અડધો છે અને ખોડો છે એનો છ, અને એકમ એવમ એ અલગ અલગ શબ્દ છે, એટલે એકમ એવમ એ બંને શબ્દ એમના રહેશે. હવે આપણે પ્રશ્ન છ પણ અહીંયા થઈ ગયો છે, હવે બાકીનું છે એ આપણે આવતા લેક્ચરમાં જોશું. તમારે હોમવર્કમાં પહેલો પ્રશ્ન એટલે કે એકથી કેટલા વિકલ્પો છે એની અંદર 15, એકવાર રફનોટમાં લખી નાખવાનો અને પોતાના ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનો રહેશે. પણ હા, તમારે વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરો ત્યારે સારા અક્ષરે અને સવાલનો જવાબ પૂરેપૂરો લખીને લેવાનો રહેશે. દાખલા તરીકે પક્ષી કૂતરમ ગચ્છતી, તો બી કરીને આકાશે એમ જવાબ લખવાનો રહેશે, સીધું બી લખવાનું નથી. અને હવે મળીશું આપણે આવતા લેક્ચરમાં, ત્યારે આપણે પ્રશ્ન કયો જોવાનો છે, પ્રશ્ન 7. ત્યાં સુધી વાંચવાનું છે અને પહેલો પ્રશ્ન એક હોમવર્કમાં તમારે તમારા ક્લાસ ટીચરને સેન્ડ કરી દેવાનો રહેશે. તો હવે મળીશું આપણે આવતા લેક્ચરમાં, ત્યાં સુધી આવજો.